नमस्ते विद्यार्थी मित्रों, આજના વિડિયોમાં આપણે ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 જેનું ચેપ્ટર નંબર છે 2 યાદાર્થિક ચલ અને અસતત સંભાવના વિતરણ જે આપણે આજના વિડિયોમાં આપણે અભ્યાસ કરવાનો છે જેનો વિભાગ ડી નો દાખલા નંબર 6 જેનો આપણે અભ્યાસ કરવાનો છે ત્રિપદી વિતરણના જે દાખલાઓ છે એ દાખલાઓ આ ચેપ્ટરમાંથી આપણે અભ્યાસમાં લઈ રહ્યા છીએ તો વિભાગ ડી નો દાખલા નંબર 6 તમારી ટેક્સ્ટબુકમાં જેની રકમ છે જો દાખલા નંબર 6 પાના નંબર 97 ઉપર ટેક્સ્ટબુકની જેમાં આપણને કહેવામાં આવ્યું છે દાખલા નંબર 6 ની રકમ જો કે નિશાન તાકવાની એક રમતમાં રમેશ નિશાન તાકવામાં નિષ્ફળ જાય તેની સંભાવના 2/5 છે. મિત્રો, નિષ્ફળ જાય, નિશાન તાકવામાં નિષ્ફળ જાય એની સંભાવના, એનો મતલબ નિષ્ફળતાની આપણને સંભાવના આપી છે કે નિષ્ફળતાની સંભાવના કીધી છે 2/5. તો આપણે લખી શકાય નિષ્ફળતા એટલે ક્યુ, જે આપણને આપ્યા છે 2/5. તો આના આધારે આપણે કહી શકાય કે પી બરાબર કેટલા હશે. તમે મને કયો જોઈએ જરાક કે પી બરાબર કેટલા થશે. જો ક્યુ બરાબર 2/5 હોય તો ટૂંકમાં આપણે કહી શકતા હોવો જોઈએ પી અને ક્યુ બંનેનો છેદ કેવો હોય, સરખો જ હોય. અહીંયા 5 છે તો અહીંયા 5 જ હોય, અહીંયા 5માંથી 2 છે તો બાકીના રહ્યા ઈ પી માં હોય. તો 5માંથી કેટલા હોય તો કે 3, છેદમાંથી અંશ બાદ કરી નાખવાનો. તો ક્યુ બરાબર 2/5 આપણને આપ્યા છે તો પી બરાબર 3/5 થાય કે ન થાય. પછી આગળ જુઓ રકમ એની, જો તેને એટલે કે રમેશને નિશાન તાકવા માટે 3 પ્રયત્નો આપવામાં આવે, કુલ પ્રયત્નો કેટલા, તો કે 3. તો કે 3 પ્રયત્નો આપવામાં આવે એટલે એને કહેવાય એન, એન એટલે 3. 3 પ્રયત્નો આપવામાં આવે તો તેમાંથી 2 પ્રયત્નોમાં તે નિશાન તાકવામાં સફળ થાય. કુલ પ્રયત્નો 3 છે, એમાંથી નિશાન તાકવામાં કેટલા પ્રયત્ને સફળ થાય છે, તો કે 2 પ્રયત્ને, એને કહેવાય એક્સ, એક્સ બરાબર 2. આ 2 પ્રયત્ને નિશાન તાકવામાં સફળ થાય તે ઘટનાની સંભાવના શોધો અને આ વિતરણનો મધ્ય પણ શોધો. તો એક્સ બરાબર 2 મેળવતા એની સંભાવના એટલે પી ઓફ 2 પૂછાય આપણને, અને સાથે સાથે એને આપણને મધ્યક પણ પૂછ્યું છે. મધ્યક એટલે એનપી, આ પણ આપણે એને પૂછ્યો છે. તો મધ્યક તો ડાયરેક્ટ આપણે મેળવી શકાય ને, તો કે એન આપણી પાસે છે 3 અને પી છે 2/5, 3 સોરી 3/5, તો મધ્યક ડાયરેક્ટ આપણે મેળવી શકાય, તો કે એન એટલે 3 ગુણ્યા પી એટલે 3/5. તો મધ્યક કેટલો મળશે આપણે, 3 તરી 9, 9/5. આ આપણને મધ્યક મળ્યો. અને હજી આપણે એક પ્રશ્નનો જવાબ આપવાનો બાકી છે કે કુલ 3 પ્રયત્નોમાંથી 2 પ્રયત્નોમાં નિશાન તાકી શકે, સફળતા મળે એની સંભાવના મેળવવાની છે. એટલે દ્વિપદી વિતરણનું પી ઓફ એક્સ વાળું સૂત્ર આપણે મૂકી એન સી એક્સ ઇન્ટુ પી ની એક્સ ઘાત ઇન્ટુ ક્યુ ની એન માઇનસ એક્સ ઘાત, આ સૂત્ર મૂકી અને આમાં કિંમત મેળવવા મૂકવાની છે. પી ઓફ એક્સ એટલે પી ઓફ 2 આપણને પૂછાય, એક્સ ની જગ્યાએ કેટલા મૂકવાના, 2, એન એટલે 3, 3 સી એક્સ એટલે 2, ઇન્ટુ પી એટલે 3/5, કૌંસમાં લખવાના 3/5, એની કેટલી ઘાત, તો કે એક્સ ઘાત, એક્સ એટલે કેટલા લીધા આપણે, 2, ઇન્ટુ ક્યુ એટલે 2/5,
कौंस में लखवाना एनी केटली घात तो के एन माइनस एक्स घात एन एटले त्रण एक्स एटले बे त्रण माइनस बे घात हवे आनु सादुरूप आपो तो थ्री सी टू एटले बे छे एटले ऊपर बे संख्या लेवानी त्रण गुणिया बे नीचे जे संख्या होय एने एक लगी जावा देवानी बे गुणिया एक इंटू एटले गुणिया त्रण नी बे घात तो के नौ पांच नी बे घात एटले पच्चीस गुणिया बे पंचमांश नी केटली घात थशे अहींया तो के त्रण मांथी बे जाय तो एक घात पाछो सादुरूप आपो तो के अहींया बे उड़ी जाय अंश में त्रण विधा त्रण गुणिया नौ एटले सत्यावीस छेद छेद दो गुणाकार एक गुणिया पच्चीस एटले पच्चीस एना गुणिया बे पंचमांश नी एक घात एटले बे पंचमांश ज थाय हवे सादुरूप आपो तो सत्यावीस अहीं कंई उड़तुं नथी जो पांच ने सत्यावीस वडे कंई भांगी शकाय नहीं सत्यावीस में त्रण वडे भांगी शकाय पण पच्चीस में त्रण वडे भांगी शकाता नथी तो सत्यावीस दू चौपन पची पंचा एक सौ पच्चीस तो चौपन भंगा एक सौ पच्चीस अपने जवाब मळे ओके हजी आने पॉइंट में लावो तो चौपन भंगा एक सौ पच्चीस करवाना एटले पी टू अपने मळे पॉइंट में जवाब मळे अने न उड़ी सकता है तो आमनन राखो तो पण आपणे चाले एटले दाखला नंबर छ छे ई पूरो एना बे प्रश्नों पूछा था आपने पी ऑफ टू मेळवो अने मध्यक मेळवो तो बन्नेना जवाब आपणे मेळवी लीधा पाछळ आपणे जवाबमां साथे साथे टेली करता रहेशुं ओके हेलो हवे दाखला नंबर सात मित्रों दाखला नंबर सात जो एना पछीना पेज में छे दाखला नंबर सात एनी रकम जुओ शू कहेवामां आव्युं छे आपणने के एक व्यक्ति ने धन पूर्णांक एक थी सात मांथी कोई पण एक संख्या पसंद करवानुं कहेवामां आवे जो तेणे पसंद करेल संख्या एक ही संख्या होय तो ते इनाम मेळववाने पात्र बने छे एक थी ने सात संख्या छे मित्रों एक थी ने सात संख्या छे आ संख्याओं माथी एक संख्या पसंद करवामां आवे कोई पण एक अने जो ई एक ही संख्या होय तो ई इनाम मेळववा पात्र गणी शकाय तो के इनाम मेळववा पात्र गणी शकाय एने सफळता कहेवाय तो के सफळता नी संभावना मेळववा माटे જ્યારે નો આપી હોય ત્યારે આ સૂત્ર મૂકવાનું એમના છેદમાં એન હવે સફળતાની સંભાવના કેને કહેશું પહેલા આપણે ઘટના લખશું કે ભાઈ ઘટના સફળતાની છે એ પી બરાબર શું કહી શકાય તો કે પસંદ કરેલ સંખ્યા એકી સંખ્યા હોય तो घटना ना परिणाम एटले एम पसंद करेल संख्या एक संख्या पसंद करवानी छे एकी संख्या माथी होवी जोईए तो के एक थी सात में एकी संख्या केटली एक एकी संख्या कहेवाय बे नो कहेवाय त्रण कहेवाय चार नो कहेवाय पांच कहेवाय छ नो कहेवाय अने सात कहेवाय एटले केटली संख्या थाय तो के चार संख्या तो के एक थी सात में चार संख्या छे ई एकी संख्या गणाय तो घटना ना परिणाम एटले चार અને એન એટલે તો કુલ સંખ્યા કેટલી તો કે સાત એન બરાબર તો સાત છે જ માટે સફળતાની સંભાવના પી બરાબર એમના છેદમાં એન એમ એટલે ચાર અને એન એટલે સાત આ પી બરાબર મળ્યા આપણને
तो p बराबर चार सप्तमांश मिला आपने, तो q बराबर केटला होय? हमणा ज मैं कीधु के छेद बने ना केवा होय, सरखा। तो हाथ माथी चार जाय तो त्रण, तो q बराबर त्रण सप्तमांश केवाय। पछी आगळ वाचो रकम मां, एटले इनाम मेळवा पात्र नी संभावना मळी गई आपने पॉजिटिव चार सप्तमांश, इनाम न मळे एनी संभावना त्रण सप्तमांश। पछी आगळ आपने कीधु छे के जो आ व्यक्ति ने पांच प्रयत्नों करवानु कहेवामां आवे, कुल प्रयत्नों केटला करवाना कीधा छे एन बराबर पांच, पांच प्रयत्नों आपवामां आवे, तो ई पांच प्रयत्नों मांथी तो ते फक्त एक प्रयत्नों मां इनाम मेळवाने पात्र बने, पांच प्रयत्नों मांथी एक प्रयत्न इनाम मेळवा पात्र बने, तो एक्स बराबर केटला लेवाना एक। पांच मांथी एक ज प्रयत्न करी अने इनाम मेळवानुं छे, बे प्रयत्न कीधा होय तो एक्स बराबर बे लेवाना, त्रण प्रयत्नों कीधा तो एक्स बराबर त्रण लेवाना। कुल प्रयत्नों मांथी केटला प्रयत्नों करवाना छे एने तमारे एक्स तरीके लेवाना थाय, तो एनी संभावना आपणने पूछ्यू होय तो एक्स बराबर एक नी संभावना एटले पी ऑफ वन आवुं कही शकाय। आनी संभावना पूछी है तो पी ऑफ एक्स नुं आपणे सूत्र मूकी, पी ऑफ एक्स बराबर एन सी एक्स इंटू पी नी एक्स घात इंटू क्यू नी एन माइनस एक्स घात, એટલે p ઓફ 1 મેળવવાના છે આપણે, x ની જગ્યાએ 1 મૂકવાના છે, તો કે n એટલે કેટલા, તો કે 5 પ્રયત્નો કુલ છે, 5 સી x એટલે 1 ઇન્ટુ p એટલે 4 સપ્તમાંશ એની x ઘાત એટલે 1 ઘાત ઇન્ટુ q એટલે 3 સપ્તમાંશ એની કેટલી ઘાત, તો કે n માઇનસ x ઘાત, n એટલે 5, 5 માઇનસ x એટલે 5 માઇનસ एक घात बराबर फाइव सी वन। अहीं एक छे तो ऊपर एक संख्या लेवानी होय, पांच ना पांच, नीचे एकड़ो ने एकड़ो एटले पांच ना पांच आवे, गुणिया चार नी एक घात एटले चार, सात नी एक घात एटले सात, गुणिया त्रण सप्तमांश नी केटली घात थशे अहीं, तो के पांच मांथी एक जाय तो चार घात। आनो गुणाकार करी नाखो, पांच चौकाने 20, 20 ना छेद में 7 गुणिया 3 नी 4 घात करो कैलक्युलेटर में, चलो 3 नी 4 घात एटले केटला आवशे करो जो हिसाब, 3 गुणिया 3 गुणिया 3 अने गुणिया 3 एटले आवशे 81। એવી રીતે સાત ની ચાર ઘાત કરો, સાત ગુણ્યા સાત એટલે આપણને મળશે 2401, 2401, 2401। ओके, पछी आनो हिसाब कर नाखो, 20 गुणिया 81 एटले केटला आवशे 420, અને છેદમાં 7 ગુણ્યા 2401, 7 ગુણ્યા 2401 એટલે આવશે 16807, અને પછી આને ભાગાકાર કરો એટલે પોઈન્ટમાં 1620 ભાંગા 1620 એના ભાંગા 16807, 16807 એટલે આપને મળશે 0.096।
मळे आपने जवाब 0.096। आ मळे आपने पी ऑफ 1। जे आपने प्रश्न पूछो तो के 5 प्रयत्नोमांथी एक प्रयत्ने इनाम मेळवा पात्र बने तो ई घटनानी संभावना शोधो, तो आपने जवाब मळ्यो 0.096। तो अहींया आपणे दाखला नंबर 7 पण पूरो थाय छे, त्यार पछी दाखला नंबर 8। जो आठमा दाखलानी रकम, एक द्विपदी वितरणना मध्योग अने विचरण अनुक्रमे 2 અને 6/5 छे। मित्रों मध्योग आपणने आप्यो छे, मध्योग एटले एनपी, जे आपणने केटलो आप्यो छे तो के 2 आप्यो छे, अने विचरण आप्यो छे, विचरण एटले एनपीक्यू, ई आपणने केटला आप्या छे तो के 6/5 आप्या छे। तो आ द्विपदी वितरण माटे पी ऑफ 1 अने पी ऑफ 2 नी गणतरी करो। पी ऑफ 1 अने पी ऑफ 2 एनसीएक्स वाळो सूत्र ज मूकवू पड़शे अहींया, पण ई संभावना शोधवा माटे आपणी पासे केटली किंमत होवी जोईए, एन एक्स नी, पी नी अने क्यू नी। तो के पी अने क्यू नी आपणे आमांथी मेळवानी छे, एन ની પણ આમાંથી મેળવવાની છે, એક્સ તરીકે આપણે આપ્યા છે પી ઓફ 2 એટલે એક્સ તરીકે 2 લેવાના, પી ઓફ 1 એટલે એક્સ તરીકે 1 લેવાના, એક્સ ની આપણે આપી છે। તો હવે આપણે આમાં એનપી બરાબર 2 આપ્યા છે, જોજો આ એનપી ની કિંમત 2 છે, તો અહીંયા એનપી ની જગ્યાએ 2 મૂકી શકાય કે ન મૂકી શકાય, તો કે આની જગ્યાએ આપણે 2 મૂકશું, ક્યુ ના ક્યુ, 6/5 ના 6/5, એટલે આપણે ક્યુ ની કિંમત મળશે। જો હવે 2 ગુણાકારમાં છે, આ બાજુ જાય તો જમણી બાજુ ભાગાકારમાં, એટલે ક્યુ બરાબર 6/5, અહીંયા 5 સાથે 2 આવી જશે ગુણાકારમાં। હવે ઉડાડો તો કે 3 2 6, 2 2 ઉડી જાય, તો ક્યુ ની કિંમત મળી આપણને 3/5। હવે મિત્રો ક્યુ ની કિંમત 3/5 આપણને મળે તો પી ની કિંમત કેટલી હોય, 2ના છેદ સરખા હોય, મેં કીધું હતું ને, પછી આ છેદમાંથી અંશ બાદ કરવાનો, 5માંથી 3 જાય તો 2, તો પી મળ્યા 2/5, ચાલો પી અને ક્યુ મળી ગયા। હવે એન મેળવવાનો છે, તો અહીં એન પી માં પી ની કિંમત મૂકી દો, એન ના એન ગુણ્યા પી એટલે 2/5 બરાબર 2 ના 2, એન ને કરતા બનાવો તો 2 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, 5 ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં, તો એન બરાબર આ 5 ઉપર આવી જશે અને આ 2 છે એ છેદમાં આવી જશે, એટલે 2 ઉડી જશે, તો n બરાબર કેટલા વધશે, તો કે n બરાબર 5। હાલો n ની કિંમત એ મળી ગઈ, p ની મળી ગઈ, q ની મળી ગઈ, હવે p ઓફ 1 અને p ઓફ 2 મેળવવાના હોય તો મેળવી શકાય કે ન મેળવી શકાય, સૂત્ર મૂકવાનું, પહેલા p ઓફ x નું બરાબર ncx इंटू पी नी एक्स घात इंटू क्यू नी एन माइनस एक्स घात। मित्रों आ सूत्र ने आधार आपणे पी ऑफ 1 अने पी ऑफ 2 मेळवाना होय, अगाउ जे दाखलाओ आपणे गण्या ईज रीते કિંમત મૂકતી જવાની છે, એન એટલે કેટલા મૂકવાના 5, એક્સ એટલે 1 મેળવતા હોય તો એક્સ ની જગ્યાએ 1 મૂકવાના, 2 મેળવતી વખતે એક્સ ની જગ્યાએ 2 મૂકવાના, પી ની કિંમત આપી છે, ક્યુ ની કિંમત આપી છે, આ 2 મેળવતી વખતે આ 3 કિંમત કોમન છે, ફરક એટલો કે એક્સ ની જગ્યાએ અહીંયા એક્સ છે, અહીંયા છે અને અહીંયા છે, 1 મેળવતી વખતે આ એક્સ તરીકે 1 લેવાના, પી ઓફ 2 મેળવતી વખતે એક્સ તરીકે 2 લેવાના। તો તમારે મિત્રો આ દાખલો આટલો લખી અને પી ઓફ 1 અને પી ઓફ 2 ની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે,
p ઓફ 1 તમારે જાતે મેળવી લેવાના છે, p ઓફ 2 પણ તમારે જાતે મેળવી લેવાના છે, આ સૂત્રને આધારે કિંમત જ ફક્ત તમારે મૂકવાની છે, કિંમત મૂકો એટલે દાખલાનો જવાબ તમને આવી શકે, તમારે p ઓફ 1 અને p ઓફ 2 ની કિંમત તમારે મેળવી લેવાની રહેશે, ઓકે।